જી યશ, સૌથી પહેલાં ઓટો નંબર્સ જે જાહેર થયા હતા તો એની સાથે જે અપડેટ આવી રહી છે એની સાથે શરૂઆત કરીએ. મારુતિનું કાઉન્ટર સૌથી પહેલાં વેચાણ જે છે અહીંયા કુલ વેચાણ એ 1.39 લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે. નવોડાનું જે અનુમાન હતું 1.4 લાખ યુનિટ્સનું, ત્યાંથી જે આપણે એક અપડેટ જોઈ રહ્યા છીએ. કુલ વેચાણની વાત કરીએ તો એમાં ઘટાડો જોવા મળ્યો છે, 9.2% ઘટી અને 1.39 લાખ યુનિટ પર પહોંચ્યું છે, જે પહેલાં 1.53 લાખ યુનિટ્સ પર હતું. વાર્ષિક ધોરણે આપણે આ સરખામણી કરી રહ્યા છીએ. સાથે જ કુલ સ્થાનિક વેચાણની વાત કરીએ તો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 10% ઘટી 1.17 લાખ યુનિટ્સ પર પહોંચ્યું છે. અને કુલ એક્સપોર્ટ્સ પણ ઘટ્યું છે, 2.2% અહીંયાથી ઘટ્યું છે અને 21,796 યુનિટ્સ પર પહોંચ્યું છે, જે 22,280 યુનિટ્સ પર હતું. તો આ એક મારુતિના કાઉન્ટર પર જે ઓટો નંબર્સ જાહેર થયા છે. ત્યારબાદ ટાટા મોટર્સના નંબર્સ પર નજર કરી લઈએ. કુલ જે સ્થાનિક વેચાણ છે ત્યાં વધારો જોવા મળ્યો છે, 10% વાર્ષિક ધોરણે વધ્યું છે. અહીંયા સ્થાનિક વેચાણ 72,997 યુનિટ્સ પર પહોંચ્યું છે, 66,307 યુનિટ્સથી વધીને. મીડિયમ હેવી કમર્શિયલ વ્હીકલ્સની વાત કરીએ, એના વેચાણની વાત કરીએ તો અહીંયા 34.3% અહીંયા પણ વધારો જોવા મળ્યો છે YOY, અને 10,885 યુનિટ્સ પર પહોંચ્યું છે, 8,106 યુનિટ્સથી તો એક વધારો જોવા મળ્યો છે MHCVના પણ વેચાણમાં. અને કુલ CVની વાત કરીએ, કમર્શિયલ વ્હીકલ્સ વેચાણની વાત કરીએ તો 0.6% જે છે એક ઘટાડો જોવા મળ્યો છે, આમાં 33,949 યુનિટ્સ પર પહોંચ્યું છે, તો મામૂલી એવો ઘટાડો. પરંતુ સ્થાનિક વેચાણની વાત કરીએ અને MHCV વેચાણની વાત કરીએ તો એક વધારો જોવા મળ્યો છે ટાટા મોટર્સના કાઉન્ટરમાં. નેક્સ્ટ એસ્કોર્ટ્સ ક્યુબોટા, અહીંયા કુલ ટ્રેક્ટર વેચાણ જે છે 18.7% વધ્યું છે એસ્કોર્ટ ક્યુબોટાનું, અને 5,573 યુનિટ્સ પર પહોંચ્યું છે, 4,695 યુનિટ્સથી વધીને. અને સ્થાનિક ટ્રેક્ટર વેચાણ જે છે એમાં પણ એક વધારો જોવા મળ્યો છે, 22% જેટલું વધ્યું છે, 4,979 યુનિટ્સ પર પહોંચ્યું છે. તો ઓવરઓલ નંબર્સ સારા એસ્કોર્ટ્સ ક્યુબોટા દ્વારા અહીંયાથી જાહેર અત્યારે આપણા નંબર્સ દેખાઈ રહ્યા છે. આયુષ્યા મોટર્સમાં નજર કરીએ, સૌથી પહેલાં રોયલ એન્ફિલ્ડ વેચાણ પર, તો અહીંયા એક ઘટાડો જોવા મળ્યો છે, 7% આ વેચાણ ઘટ્યું છે અને 68,400 યુનિટ્સ પર પહોંચ્યું છે, જે પહેલાં હતું 73,739 યુનિટ્સ પર, એમાં એક ઘટાડો જોવા મળ્યો છે. અને સીવી વેચાણની વાત કરીએ તો ત્યાં એક મજબૂત આપણે જોઈ રહ્યા છીએ આંકડો જે આવી રહ્યો છે, 17.3% વધ્યું છે, ખાસો એક વધારો આપણે જોઈ રહ્યા છીએ, અને વધીને 7,221 યુનિટ્સ પર પહોંચ્યું છે. સીવીનું વેચાણ જે છે એ 6,154 યુનિટ્સ હતું, ત્યાંથી એક વધારો જોઈ રહ્યા છીએ. તો આયુષ્યાના નંબર્સ આપણે જોઈએ, VST ટીલર્સના નંબર પર નજર કરી લઈએ આંકડા કેવા આવ્યા છે. કુલ વેચાણનો એક આંકડો જે આપણી સામે આવ્યો છે એ ખાસો એવો વધ્યો છે, 25.25% વધ્યું છે. અહીંયા ટોટલ વેચાણની વાત કરીએ તો 4,559 યુનિટ્સ પર પહોંચ્યું છે, 3,640 યુનિટ્સ YOY વાર્ષિક ધોરણે સરખામણી, અને ખાસો એવો એક નંબર વધતો આપણને દેખાઈ રહ્યો છે VST ટીલર્સનો કુલ વેચાણ આંકડો. તો આ બધા ઓટો નંબર્સ પર આપણે નજર કરી અને સમગ્ર દિવસ આપણે એના પર ફોકસ રહેશે. એક્શન પણ ઓટો સ્ટોક્સમાં જોવા મળી શકે છે. હવે સ્ટોક સ્પેસિફિક અને ન્યૂઝ બેઝડ જે રિએક્શન જ્યાં જોવા મળી શકે છે, MOIL નું કાઉન્ટર જે બની રહ્યું છે. સૌથી પહેલાં ડિસેમ્બર ઉત્પાદનને લઈને જે અપડેટ આવી છે એને લીધે આપણે ફોકસ રાખીશું. મેંગેનીઝ ઓરનું ઉત્પાદન 1.41 લાખ ટન થયું છે, મંથ ઓન મંથ બેસિસ પર આ આંકડો આપણે જોઈ રહ્યા છીએ. અને ઉત્પાદિત ઓરનું વેચાણ 18% જેટલું વધ્યું છે, ડિસેમ્બરમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાયું હતું. તો ખાસ જે ડિસેમ્બર અપડેટ છે ઘણી કંપની માટે મહત્વની રહેશે MOIL ના કાઉન્ટર માટે, કારણ કે ખાસો એવો એક વધારો ઉત્પાદનમાં આપણને જોવા મળ્યો છે મેંગેનીઝ ઓરનું ઉત્પાદન. નેક્સ્ટ કાઉન્ટર જે છે ખાસ કરીને OMCs પર ફોકસ રહેશે, IOC, BPCL, HPCL જેવા કાઉન્ટર્સ જે છે, કારણ કે કમર્શિયલ ગેસના ભાવ જે છે વધ્યા છે. આપણે હેડલાઇન્સમાં પણ જોયું, OMCs દ્વારા કમર્શિયલ ગેસના ભાવ 25 જે છે ₹25 વધારવામાં આવ્યા છે, અને નવો ભાવ જે છે 1 જાન્યુઆરીથી એટલે ગઈકાલથી જે છે એક લાગુ થઈ રહ્યો છે નવા વર્ષ નિમિત્તે. તો આજે પ્રાઇસને લઈને અપડેટ આવી છે, વધારો આવ્યો છે, એને લીધે OMCs પર આપણે ફોકસ રાખીશું. રાઇટ્સનું કાઉન્ટર બની રહ્યું છે નેક્સ્ટ, જ્યાં કરાર કર્યા છે કંપનીએ કેરળ સ્થિત કિફકોન સાથે. કંપનીએ કરાર કર્યા છે અહીંયા, અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ માટેના આ જે કરાર કરવામાં આવ્યા છે કંપની સાથે, કિફકોન સાથે, એના ઉપર એક કેરળ બેઝડ કંપની છે, તો એને લીધે આ કાઉન્ટર પર ફોકસ આપણે રાખીશું. HG ઇન્ફ્રા નેક્સ્ટ કાઉન્ટર, નવો ઓર્ડર મળ્યો છે એને લીધે આ કાઉન્ટર પર એક નજર રાખવાની છે આપણે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી જે કંપનીને ઓર્ડર મળ્યો છે અને અંદાજિત ખર્ચ જે છે નવા ઓર્ડર માટેનો
938.93 કરોડ જે બની રહ્યું છે. તો એક નવા ઓર્ડરને કારણે એચજી ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ આપણે ફોકસ રાખીશું. અંતિમ કાઉન્ટર બંધન બેંકનું બની રહ્યું છે. એનપીએ વેચવાના જે ન્યૂઝ આવી રહ્યા છે, 801 કરોડના એનપીએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચશે એઆરસી. આપણે જાણીએ છીએ છેલ્લા ઘણા સપ્તાહથી એઆરસીને લઈને કોઈ આ કંપનીનું નામ બહાર નથી આવ્યું, પરંતુ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને જે વેચશે. ખાસ કરીને બેંકે 8,897 કરોડના એનપીએ જે છે વેચવા માટેનો જે નિર્ણય છે, બેલેન્સ શીટને મજબૂત કરવા માટે અને એક સુધારા માટે થઈને જે નિર્ણય બેંક દ્વારા લેવામાં આવ્યા છે, તો એને લીધે બંધન બેંકના કાઉન્ટર પર ફોકસ રાખવાનું છે. તો યશ, આ તમામ સ્ટોક્સ છે, ઓટો વેચાણના આંકડાઓ પણ છે અને ન્યૂઝ બેઝ રિએક્શન પણ છે, આજે જોવા મળી શકે છે સમગ્ર દિવસ.